અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા દશેરા અને દિવાળીના તહેવાર દરમિયાન ફાફડા જલેબી લોટ મીઠાઈ મુખવાસ વગેરેની દુકાનોમાં ભેળસેળ અંગે તપાસ કરવામાં આવી હતી શહેરમાં અંદાજે પાંચ હજારથી વધુ મીઠાઈ અને અન્ય ખાણીપીણીની દુકાનો આવેલી હશે પરંતુ ફૂડ વિભાગે માત્ર ત્રણસો જેટલી દુકાનોમાંથી નમૂના લીધા હતા અને અઢાર જેટલા જ નમૂના અપ્રામાણિક તેમજ સબસ્ટેન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરી નમૂના લઈ તપાસ પર જો માત્ર અઢાર જ દુકાનોમાં બિનઆરોગ્યપ્રદ હોવાનું હોય તો અમદાવાદમાં મોટાભાગે આરોગ્યપ્રદ અને સ્વચ્છ ખાવાનું મળતું હોય તેવું સ્પષ્ટ થાય છે દશેરા પહેલાં અને દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને ફૂડ વિભાગ આગળના દિવસોમાં ચેકિંગ કરતું હોય છે ફૂડ વિભાગના વડા ભાવિન જોશીની આગેવાનીમાં કામ કરતા ફૂડ ઇન્સ્પેક્ટરોએ અલગ અલગ વિસ્તારમાંથી મીઠાઈ બેસન દૂધની બનાવટો વેજ સબ્જી વગેરેના નમૂના લીધા હતા ફૂડ ઇન્સ્પેક્ટરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ ત્રણસોથી વધુ દુકાનોમાંથી નમૂના લીધા હતા નવરાત્રિથી પંદર નવેમ્બર સુધીમાં કુલ અઢાર જ નમૂના અપ્રમાણિત હોવાનું બહાર આવ્યું છે જે અનેક શંકા કુશંકા દર્શાવે છે ફૂડ વિભાગની માહિતી મુજબ જો આટલા ઓછા નમૂના અપ્રમાણિત આવે એનો મતલબ એમ છે કે અમદાવાદ શહેરમાં આરોગ્યપ્રદ મીઠાઈ અને ખાવાનું મળે છે